नमस्कार, सिलवासा न्यूजलाइन में आप सभी दर्शकों का हार्दिक स्वागत है। वापी गुंजन में शुभम लेडीज वेयर में दोपहर करीब 2 बजे दो तीन लोग कपड़े की खरीदारी करने आए, जिसमें दो महिलाएं भी शामिल थी जिन्होंने बुर्का धारण किया था, जो दुकानदार को ज्यादा डिस्काउंट देने के लिए मजबूर कर रही थी। लेकिन दुकानदार वो कीमत में कपड़ा नहीं दे सके और कस्टमर को साफ मना कर दिया, जिसके बाद कस्टमर दुकानदार पर चिल्लाने लगे और गाली गलौज करना शुरू कर दिया। जब दुकानदार ने गाली ना बोलने की आग्रह की, तब महिला के साथ आए हुए युवक ने मारपीट शुरू की और जान से मारने की धमकी दी और अपने और लोगों को बुलाकर दुकान पे पथराव और दंडे बरसाना शुरू कर दिया, जिसको देखते पुलिस घटनास्थल पर पहुंची और मामला पुलिस स्टेशन में पहुंचा, जहां वापी टाउन पुलिस ने दोनों पक्ष को सुना, जिसमें DYSP को भी आना पड़ा। दुकानदार ने पुलिस की मदद ली और आगे की कार्यवाही वापी टाउन पुलिस कर रही है। देखिए यह खबर। રાજેશ ભાઈ, આજે તમારા સાથે શું ઘટના બનેલી છે જરા વિસ્તારમાં જણાવશો? બપોરના 1:30-2 વાગ્યામાં મુસ્લિમ પોશાકધારી કસ્ટમર, બે લેડીઝ અને એક જેન્ટ્સ આપણી દુકાનમાં આવ્યા। એમણે 50% ડિસ્કાઉન્ટનો માલ બતાવવાની માંગણી કરી, જે અમારા સેલ્સમેન મારા ભાઈઓ દ્વારા બતાવવામાં આવ્યું। તો એમણે રૂડલી વાતો કરી, ગાળો આપવાની શરૂ કરી। તો ભાઈએ કીધું, ભાઈ હું તમને બીજા પીસ બતાવું છું, ફ્રેશ પીસ બતાવ્યા, તો એ ગાળો ચાલુ રાખી। તો આપણે એમને કીધું કે ભાઈ અમારે ધંધો નથી કરવો, તો એમણે ગાળો આપીને મારવાનું ચાલુ કર્યું। 12 એમણે માર્યા, પછી ત્યારબાદ અમે 100 બચાવ કર્યો, તો એમણે 40-50 જણા હથિયારબંધ બોલાવી લીધા, જેના માટે અમે દુકાનો બંધ કરીને પોલીસ ચોકીમાં આવી ગયા। પોલીસ ચોકીમાં આવ્યા બાદ તેમણે પોલીસ ચોકીમાં સાહેબ કર્મચારીની સામે મારા નાના ભાઈને ઝાપટ મારી દીધી, જેનો સાહેબને અહીંયા CCTVમાં હશે। તો જે પોલીસ સ્ટેશનમાં જ્યારે તમને માર્યું, તે કોણે માર્યું? પોલીસે માર્યું કે લેડીઝ કોણ હતા? કસ્ટમર હતા, જે આપણી ત્યાં ઝઘડો કરવા આવેલા હતા। તે પોલીસ સ્ટેશનમાં તમને માર્યું, તો તેના પછી કર્મચારીઓ કોઈ એના વિરુદ્ધ કર્યું? ના, એના વિરુદ્ધ હજી સુધી તો કઈ કાર્યવાહી નથી, પણ અમને વલસાડ પોલીસ પર પૂરો ભરોસો છે જે કાર્યવાહી કરશે। તમારી દુકાન કઈ બાજુ આવેલી છે સાહેબ? વાપી ગુંજન। દુકાનનું નામ? શુભમ ક્લોથિંગ સ્ટોર। અને તમારા ભાઈ જે હમણો કરનાર છે, એમને તમે ઓળખો છો? ના, એમને ઓળખતો નથી। એ તમારા રેગ્યુલર કસ્ટમર છે કે પહેલી વાર? ક્યારેક આવે છે, ત્યારે એ જ રીતે વાતો કરે છે, ગાળો આપે, એમને મજા આવે એમ બોલે, ત્યારે આપણે ભગાડી દઈએ, ભાઈ અમારો ધંધો નથી કરવો। તો એ કયા વિસ્તારના છે? એ ભોપાલીનગરના છે। ભોપાલીનગર એટલે વાપીમાં? વાપી તમે હવે અમારા ચેનલ દ્વારા શું સંદેશો પાઠવા માંગો છો? સંદેશો તો એટલો જ છે કે ભાઈ વેપારી છે, કોઈ આતંકવાદી નથી। તમે આવો, પ્રેમથી આવો, જે માલ જોઈએ લઈ જાઓ, નહીં જોઈએ તો જતા રહો, અને પ્રેમથી રહો, મજા કરો। પોલીસ તરફથી અમને પૂરેપૂરો સહકાર મળે એવી અપેક્ષા છે, જે પોલીસ અમને આપશે જ, અને વેપારી એસોસિએશન દ્વારા આવતીકાલે બંધ રાખવાનો વિચાર વિમર્શ ચાલી રહ્યો છે।